શું તમે ક્યારે પોતાની જિંદગી ને સામે ચાલી ને મોત ના મુખ માં નાખશો ખરા? કેમ વળી તમારા જિંદગી માં બધું જ સેટ હોય, બધું જ બરાબર ચાલતું હોય, ગમતા વ્યક્તિઓ તમારી આસપાસ હોય અને પૈસે ટકે પણ તમે સુખી હોય ને કોઈ પણ જાતના દુઃખ પીડા મુશ્કેલી ના હોય, તો કોઈ પણ માણસ સામે ચાલી ને શા માટે મોત નો સામનો કરે? ઝેર, વિષ, પોઈઝન એની વાત આવે ત્યારે આપણને સૌથી પહેલા તો સાપ ની યાદ આવે કે સાપ જેના મોઢામાંથી ઝેર ઓકાતો હોય. સાપ ની વાત આવે એટલે આપણે નીલકંઠ, નીલકંઠધારી દેવ, દેવોના દેવ મહાદેવ યાર, જેમણે ઝેર તો પીધેલું પરંતુ અટકાવી રાખેલું ગળામાં, પીધેલું નહીં. પછી આપણને ઝેર ની વાત આવે ત્યારે સોક્રેટિસ ની યાદ આવે કે જેમને ઝેર નો કટોરો આપીને મારી દેવામાં આવ્યા હતા. હજુ એક ઝેર ની વાત આવે ત્યારે આપણને યાદ આવે મીરાબાઈ જેમણા સગા સંબંધી રાણા સામે ચાલીને ઝેર નો કટોરો મોકલે છે મીરાબાઈ ને. અને મીરા જે પરમ ભગવાન પરમ કૃપાળુ એવા શ્રી કૃષ્ણ ની અંદર સંપૂર્ણ શ્રદ્ધા રાખે છે અને એ ઝેર નો કટોરો પી જાય છે. નથી રે પીધા કઈ અજાણી, ઝેર તો પીધા છે જાણી જાણી. ઝેર એ માત્ર અહિયાં રૂપક છે. શેનું રૂપક? જિંદગીની સંસારની માયા જાળમાં આવતી મુશ્કેલીઓ કે નાપસંદ હોય છે, જેમાં ઘણી વાર વ્યવહારો થઈને સામે ચાલીને અમુક મુશ્કેલીઓને પસંદ કરવામાં આવે છે. એવી મુશ્કેલીઓ ને ઝેર નું રૂપક આપવામાં આવ્યું છે. તો આજે આપણે બહુ ઝેર 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 બહુ ઘણા બધા આવા શબ્દ, ટોક્સિક શબ્દો થઈ ગયા છે, કેમાં શબ્દો વધારે આવી રહ્યા છે, તો આજે આપણે વાત કરવાના છીએ ગુજરાતી સાહિત્યની જ્ઞાનપીઠ નો મૂર્તિ દેવી પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ગુજરાતી કૃતિ મહાનવલ, જે સત્યકામ અને રોહિણી ની પ્રેમ કથા, પૂરા 4.5 દાયકાની અંદર લખાયેલી અને 3 ભાગની અંદર વિસ્તૃત એવી શ્રી મનુભાઈ પંચોળી એટલે કે દર્શક નું શ્રેષ્ઠ દર્શન એટલે કે ઝેર તો પીધા છે જાણી જાણી ની વાત કરીશું. હું છું ડોક્ટર સિદ્ધિ દવે અને આપ જોઈ રહ્યા છો ટોપ નોચ બોસ્ટિંગ એટલે કે માત્ર ઉપયોગી માહિતી. અને આજે આપણે વાત કરવાના છીએ ઝેર તો પીધા છે જાણી જાણી બુક વિશે. અગર તમે કોઈ જીપીએસસી ની એક્ઝામ ની તૈયારી કરતા હોય અથવા તો તમારા પાઠ્યપુસ્તક ગુજરાતી સાહિત્યની અંદર આવતું હોય તો એક પ્રશ્ન જરૂરથી પૂછાય છે કે દર્શક ઉપનામથી જાણીતું કોણ છે, એટલે કે આપણા મનુભાઈ પંચોળી જે દર્શક ઉપનામથી જાણીતા છે. અથવા તો બીજો પ્રશ્ન એ પૂછાય છે કે સત્યકામ અને રોહિણી આ બે પાત્રો કઈ નવલકથાના પાત્રો છે, ત્યારે ઝેર તો પીધા છે જાણી જાણી ઓપ્શન ટીક કરવાનું યાદ આવે. પણ ખરેખર જયારે એ એક માત્ર શબ્દ નથી, 592 જેટલા પાનાની અંદર વિભાજિત આ મહાનવલ, આ 4 દાયકાથી પણ વધારે લાગ્યા છે લેખક ને લગતા. પહેલો પાર્ટ આવ્યો, પછી ઘણા વર્ષો પછી બીજો પાર્ટ, ને પછીના ઘણા બધા વર્ષો પછી ત્રીજો પાર્ટ આવ્યો. ગુજરાતી સાહિત્યની અંદર જો તમે મહાનવલ ગણવા જાઓ તો તમને 3 કે 4 જેટલી જ મહાનવલ મળી આવશે, જેની અંદર સરસ્વતી ચંદ્ર છે, માનવીની ભવાઈ છે અને એક છે ઝેર તો પીધા છે જાણી જાણી. અને મહાનવલ છે કોઈ પણ કૃતિઓ હોય છે. સાદી નવલકથા તો આપણે ઘણી બધી નવલકથાઓ વાંચતા હોઈએ છીએ, પણ મહાનવલ જેને મહાનવલ કહી શકાય એવી કૃતિઓની વિશેષતા એ હોય છે કે એની અંદર વાર્તા તો હોય જ છે, પણ સાથે સાથે જે માનવના ગહન સ્વભાવ છે, માનવના ગહન વિચારો છે, ખરેખર આસપાસ શું થઈ રહ્યું છે માણસના મનની અંદર એ બતાવવામાં આવે છે. તો આ આખી આખી ચર્ચાને મેં આ રીતના ડિવાઈડ કરી છે. સૌથી પહેલા આપણે જાણીશું કે આખી આખી વાર્તા સ્ટોરી પ્લોટ શું છે, શેના ઉપર આખી આખી વાર્તા બંધાયેલી છે. તો સામાન્ય જે લવ સ્ટોરી હોય કે નાયક અને નાયિકા છે, પહેલા બંને જણા ભેગા થાય, પછી બંને જણા છૂટા પડે અને અંતમાં બે જણા ભેગા થાય કે ન થાય, એના ઉપર આખી આખી લવ સ્ટોરી, જે સામાન્ય આપણા જે લવ સ્ટોરી મૂવીઝની અંદર આવતી હોય છે એવી લવ સ્ટોરી છે. પણ એનું જે વર્ણન છે એના ઉપર આપણે આ
કૃતિ ને મહાનવલ કહેવાની છે તો જે આપણે સૌથી પહેલા ત્રણ પાર્ટમાં આખી આખી કૃતિ છે એ ડિવાઈડ થયેલી છે. તો પહેલો પાર્ટ છે એ તમારે ડાયરેક્ટ જો તમારે જોવો હોય, પહેલાના જમાનામાં કેવું હતું કે ઘણી બધી ગુજરાતી નવલકથા જેવી હતી જે બહુ જ હિટ જાતી, એના ઉપર મૂવી બની જતા હતા. એમ આ જે ઝેર તો પીધા છે જાણી જાણીનો પહેલો પાર્ટ છે એ વખતે એટલો હિટ ગયેલો, એટલો સરસ મતલબ નીવડેલો, તો એના ઉપર એક મૂવી પણ બની ગયેલી છે. તો એ મૂવી તમે ડાયરેક્ટ યુટ્યુબ પર જોઈ શકો છો. પહેલા પાર્ટનો એન્ડિંગ મૂવીની અંદર થોડો અલગ બતાવેલો છે અને આપણી બુકની અંદર થોડો, આપણી બુકની અંદર તો વધારે સરસ મજાનો ઇન્ટરેસ્ટિંગ બતાવેલો છે. તો એ તમે ત્યાંથી જોઈ શકશો અને ડાયરેક્ટ તમે બીજો પાર્ટ વાંચી શકો જો તમે પહેલો પાર્ટ મૂવીનો જોયો હોય તો. હવે સામાન્ય જે સ્ટોરી પ્લોટ શું છે કે નાયક છે આપણો સત્યકામ ને નાયિકા છે રોહિણી. સત્યકામના પિતાજી અને રોહિણીના પિતાજી બંને જણા ફ્રેન્ડ છે અને ગોપાળદાસ કાકા જેનું અદભુત પાત્ર લેખન થયું છે, ગોપાળદાસ કાકા એટલે રોહિણીના પિતા. હવે નાની ઉંમરમાં સત્યકામના પિતાશ્રી હોય છે એ મૃત્યુ પામે છે એટલે સત્યકામને ઉછેરવાનો બધી જવાબદારી આવી જાય છે ગોપાળદાસ કાકાના માથા ઉપર. અને નાનપણથી જ રોહિણી અને સત્યકામ બંને નાનપણથી જ સાથે સાથે ઉછળતા હોય છે, ગમત કરતા હોય છે એકબીજા સાથે અને મોટા થઈને બંનેના વિવાહ પણ નક્કી થઈ જાય છે. પરંતુ ગ્રહોની એવી અવદશા થાય છે કે બંને જણાનું લગ્ન થઈ શકતું નથી. અને પછી આખી આખી નવલકથા અલગ અલગ સમયના ઉપર આધારિત છે. પહેલો જે પાર્ટ છે એ મુખ્યત્વે આઝાદીના સમયમાં સ્વાતંત્ર સેનાની એની આસપાસ શું ચાલતું હોય, એવી જે પ્રવૃત્તિઓ ચાલતી સ્વાતંત્ર સેનાનીઓની, એની અંદર સત્યકામ કેવો ફસાઈ જાય છે, કેવો અટવાઈ જાય છે. અને પહેલાના જમાનામાં તો ફોન કે કાંઈ હતું જ નહીં, ત્યારે માત્ર એક પત્રની રાહ જે 3-4 મહિને 5 મહિને આવે પહોંચે, એડ્રેસ ખબર ના હોય કે ક્યાંથી ક્યાં જતું રહ્યું છે, માણસો પોતાનું સ્થળાંતરણ કરી લેતા હોય, એડ્રેસ બદલી દેતા હોય, ત્યારે એક પત્રની રાહ કેવા લોકો જોતા હોય છે એ સમયમાં. અને ત્યારે રોહિણીને કઈ અતો પતો નથી કે સત્યકામ કઈ જગ્યાએ છે. રોહિણીના આ બાજુ ગોપાળદાસ કાકા જે હોય છે એની ઉંમર વધી ગઈ હોય છે એટલે એઓ ઉંમરના હિસાબે એઓ મૃત્યુ પામે છે અને આ બાજુ રોહિણી એકલી થઈ જાય છે. અને રોહિણી જે છે એના વિવાહ પછી એક વિનાયક રાવ કરીને બેરિસ્ટર હોય છે એના દીકરા હેમંત સાથે થાય છે. પરંતુ રોહિણીના મનમાં માત્ર ને માત્ર પહેલેથી જ સત્યકામ, સત્યકામ ને સત્યકામ જ હોય છે. આ વાર્તાની સાથે સાથે અગર તમે સરસ્વતી ચંદ્ર પણ વાંચો ને તો ઘણી જગ્યાએ તમને સિમિલારિટીઝ આવશે તમને કે કુમુદના લગ્ન થઈ જાય છે છતાં પણ એ સરસ્વતી ચંદ્રના વિચારોમાં ખોવાયેલી હોય છે, કે એમાં જે ઘણા ઘણા સિક્વન્સ આવતી હોય છે પેરેલલ એની ને તમે આ ઝેર તો પીધા છે જાણી જાણીની બંનેની સિમિલારિટીઝ તમે સરખાવશો ને તો થોડા થોડા ઘણા ઘણા એવા પ્રસંગો આવશે કે જેમાં તમને લાગશે કે બંને થોડી થોડી તો સેમ જ છે એના પ્લોટ જે છે એ, છતાં પણ બંને એકબીજાથી અલગ તદ્દન અલગ રીતના નીકળેલી અને મહાન નવલ પોતપોતાની રીતના બનેલી અને એટલી જ ઇન્ટરેસ્ટિંગલી લખાયેલી નવલકથા બની ગઈ છે. તો આની અંદર હવે એવું આવે છે કે હવે રોહિણીનો એક દેર હોય છે ડોક્ટર અચ્યુત. આ બાજુ એવું થાય છે કે સત્યકામનો કઈ અતા પતા નથી કે શું છે ક્યાં છે સત્યકામ કઈ નથી ખબર. અને આ બાજુ રોહિણીના લગ્ન થઈ જાય છે આપણા હેમંત સાથે અને એનું વિવાહ જીવન થોડું વ્યવસ્થિત ડગુમગુ કરીને ચાલતું હોય છે, વ્યવસ્થિત ચાલે છે, ત્યાં પાછો રોહિણીના જીવનમાં મુસીબતો ઉપર મુસીબતો, જે ઝેર કહી શકાય એ ઝેરના પ્યાલા રોહિણી ધીરે ધીરે પીતી હોય છે, જિંદગીની મુસીબતોનો સામનો કરતી હોય છે અને પછી એકલી થઈ જાય છે અને એનું વિવાહ જીવન જે છે એ ત્યાં પૂરું થઈ જાય છે. અને આ બાજુ જે છે સત્યકામના કઈ હતા પતા નથી, 3-4 મહિને સત્યકામના કોક ઓળખીતા હોય છે એની સાથે જે હોય છે એનું પત્ર આવે છે રોહિણીને અને ત્યાંથી ખબર પડે છે કે સત્યકામને તો શીળી થઈ ગયા છે. એની અંદર સત્યકામની આંખો જે છે એ જતી રહી છે અને સત્યકામ હવે દેખી શકતો નથી અને એનું જે રૂપ છે એકદમ કદરૂપું થઈ ગયું છે. અને સત્યકામ કોઈ બુદ્ધ ધર્મના અભ્યાસ માટે ક્યાંક જાય છે એટલી ખબર પડે છે માત્ર રોહિણીને. આ બાજુ રોહિણી એકલી પોતાનું જીવન વિતાવતી હોય છે અને પછી એવામાં એવું બને છે કે ડોક્ટર અચ્યુત જે રોહિણીનો દેર છે એ યુરોપ સેવા માટે જાય છે અને ત્યાંથી લઈ આવે છે ઘણા વર્ષો પછી પંડિત કેશવદાસજી. અને પંડિત કેશવદાસજી છે એ જે છે એ આવી જાય છે પાછા ગુજરાતની અંદર અને ગુજરાતની અંદર પાછા એની જો સામાન જે છે એનો સામાન મળી આવે છે રોહિણીને ડોક્ટર અચ્યુતના થેલામાંથી. અને એની અંદર એક સરસ મજાની ડાયરી હોય છે, જે ડાયરી જ્યારે રોહિણી ઉલેચે છે ખોલે છે ત્યારે એની અંદર એના જિંદગીના પાનાઓ
ખુલી રહ્યા હોય છે અને સત્ય કામના જીવનમાં ગુમ થયા પછી શું શું બન્યું, એ તમામ વસ્તુઓ, એ તમામ જિંદગી જે એને ખબર નથી રોહિણીને, એ તમામ એ ડાયરીના પાનાઓની અંદર લખી આવેલી હોય છે. અને આ રીતના પહેલો પાર્ટ અહીંયા સમાપ્ત થાય છે. અને જો તમે મૂવી જોશો તો થોડો એનો એન્ડિંગ અલગ છે અને આમાં થોડોક એન્ડિંગ અલગ છે. આમાં બહુ જ મસ્ત રીતનો એન્ડિંગ છે ને, લખાણ એકો એક બહુ મસ્ત છે. પછી બીજા પાર્ટની અંદર મેઇન તો છે ને આ અલગ અલગ સમયની અંદર અલગ અલગ યુદ્ધનું વર્ણન છે. બીજા પાર્ટની અંદર સત્યકામને એની આજુબાજુના જે પાત્રો હોય ને એને યુરોપ મોકલી દેવામાં આવે છે. અને યુરોપની અંદર એ સમયે હિટલર ને એની આસપાસ બીજા બધા મોટા મોટા કેટલાય નામો આવશે બીજા વિશ્વયુદ્ધના, અને એ સમય દરમિયાન યુરોપની અંદર શું થતું હતું એ આખી વર્ણન આવશે. ખરેખર યુદ્ધ અને બુદ્ધનું વર્ણન બંને દર્શક બહુ સરસ રીતના કરે છે. દર્શક એવું કહે છે કે જો બુદ્ધની રીતે ચાલવા જઈએ તો યુદ્ધ શક્ય જ નથી, પણ યુદ્ધમાં ખરેખર યુદ્ધ કર્યા પછી પણ મોટે ભાગે તો છેલ્લે વાટાઘાટો જ કરવી પડે છે. માણસ શા માટે પહેલા વાટાઘાટોથી પતાવી નહીં દેતો હોય, એ નથી પતાવતો, એનું નામ જ છે લડાઈ. અને આ લડાઈને વર્ણન કરવામાં, એ લડાઈને કઈ રીતના રસપ્રદ રીતના કહેવી એમાં આપણા દર્શક માહેર છે. અને બીજા પાર્ટની અંદર બીજા વિશ્વયુદ્ધનું આખે આખું વર્ણન આવે છે કે કઈ રીતના ક્યાં ભૂખમરી હતી, ક્યાં કઈ રીતના યુદ્ધ ચાલતું હતું, કેટલા ગોળીબારો ક્યાં થતા હતા અને કઈ રીતના જેલમાં માણસોને પુરાવવામાં આવતા. થોડું બધું વર્ણન બીજા વિશ્વયુદ્ધનું બીજા પાર્ટની અંદર આવશે અને એમાં અલગ 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 બીજા પાત્રો એ ઉભરી આવશે. અને ત્રીજા પાર્ટની અંદર એમાં પણ યુદ્ધનું જ વર્ણન છે. એની અંદર ભારતની પૂર્વ બાજુ જે યુદ્ધ બહુ જાણીતું નથી એ યુદ્ધ છે એમાં ડોક્ટર અચ્યુતને તે બાજુના યુદ્ધમાં મોકલી દેવાયો છે અને એની આજુબાજુ અમુક પાત્રો છે એ વિકસે છે અને એ યુદ્ધની અંદર શું થતું હતું એ સમયમાં એનું આખે આખું વર્ણન છે. આ રીતના ત્રણ પાર્ટ, અને ત્રણેય પાર્ટ, પહેલો પાર્ટ તો બહુ વર્ષો પહેલા લખાયો, એના થોડા વર્ષો પછી બીજો, અને એના ઘણા બધા વર્ષો પછી ત્રીજો પાર્ટ લખાવવામાં આવ્યો છે. તો આ છે આખે આખી સ્ટોરીનો પ્લોટ. હવે આપણે સાંભળીશું કે આ સ્ટોરીની અંદર પહેલા પાર્ટની પહેલા વાત કરીશું કે એની અંદર કયા કયા એવા વર્ણન છે જેમાં દર્શક બાજી મારી જાય છે અને એ આપણને વાંચવા માટે મજબૂર કરે છે. તો અદ્ભુત વર્ણન આકૃતિના એના વિશે વાત કરીશું. સ્ટાર્ટિંગથી સૌથી પહેલા વાંચવા જાશો એટલે અદભુત વર્ણનમાં સૌથી પહેલા આવશે ગોપાળદાસ કાકા, એમના સંવાદો તમને સરસ મજાનું લાગશે. અને કઈ રીતના ગોપાળદાસ કાકાએ આખી આખી જે વાડી સિંગોડા નદીના કિનારે આખી આખી કઈ રીતના સરસ મજાની વાડી બનાવી છે અને એમની ભજન મંડળી કઈ રીતના છે, આખું ગામડાનું વર્ણન કેટલું સરસ છે. હવે ગોપાળદાસ કાકા છે એ પોતાના સમયથી ઘણા બધા એડવાન્સ છે કે જ્યારે એને જ્યોતિષ ને એ લોકો આવીને એમ કહે છે કે સત્યકામ અને રોહિણીના લગ્ન તમે ના કરો, ફલાણો થઈ જશે, ઠીકણો થઈ જશે, ગ્રહો બરાબર નથી, આમ નથી, તેમ નથી, એક જણ આમ થઈ જશે, બીજું જણને આમ થશે, ને એવું બધું જયારે કહે છે તો ત્યારે ગોપાળદાસ કાકા બધાથી ઉપરવટ જઈને છતાં પણ સત્યકામને રોહિણીના લગ્ન નક્કી કરે છે. અને એ એવું કહે છે કે ગ્રહોથી ના બીવો, જો બીવું જ હોય, જો ડરવું જ હોય તો ખરાબ કામ કરવાથી, પાપ કરવાથી બીવો. બાળકમાંથી યુવાન બનવાનો સમય, એડોલેસન્ટ પીરિયડ જેને કહેવાય, એને બહુ સરસ રીતના વર્ણવ્યો છે કે આ સમય એવો છે કે જયારે નથી હોતી પૂરી સરળતા, કે નથી હોતી પૂરી લજ્જા, એવો સંધિકાળ કે જયારે સરળતાની સાથે લજ્જા અંતરમાં બેસે છે, કે નથી આવડતું કોઈને સાફ કહેતા, કે નથી આવડતું સ્પષ્ટ સૂચના કરતા. અને આ એવા એડોલેસન્ટ પીરિયડ ની અંદર સત્યકામ અને રોહિણી બંને એકસાથે મોટા થાય છે અને કઈ રીતના એકબીજાના મનની અંદર મનની વાતો હોય છે એનું વર્ણન થાય છે. પહેલા પાર્ટની અંદર ઘણા બધા સ્વતંત્ર સેનાની એવી બધી પણ વાત આવે, તો એની અંદર એક પાત્ર આવે છે અમલા દીદી અને બીજા આવે છે પ્રસન્ન બાબુ, જે પતિ અને પત્ની હોય છે અને જે આઝાદી માટે ઘણું બધું કરતા હોય છે. એ લોકોની અંદર એ લોકોના ઘરનું વાતાવરણ કેવું હોય કે ઘરનો એક વ્યક્તિ, ઘરનો મોટો દીકરો કે નાનો દીકરો કે એકમાત્ર દીકરો જયારે આવી સ્વાતંત્ર્ય સેનાની પ્રવૃત્તિઓમાં વહી જાય છે ત્યારે એની પત્ની, એના પિતા, એના દીકરાઓ દીકરીઓ શું વિચારતા હોય છે એનું સરસ મજાનું વર્ણન, ક્રાંતિકારી વર્ણન છે. અને આવું જ એક વર્ણન, આવું તો સરસ મજાનું વર્ણન ડોક્ટર શરદ ઠાકરની બુક છે સિંહ પુરુષ, વીર સાવરકર ઉપરનું વર્ણન છે. જો તમારે એ સાંભળવું હોય તો ઉપરના આઈ બટન છે એના ઉપર ક્લિક કરો. કે ગોપાળદાસ કાકાના મૃત્યુ થઈ જાય છે, આ બાજુ સત્યકામ ગુમનામ છે, કઈ અતોપતો નથી અને રોહિણી એકલી હોય છે અને એની હિંમત ખૂટી જાય છે,
ત્યારે સેન્ટ્રલ જેલ માંથી સત્યકામ નો પત્ર રોહિણી ને મળે છે કે જે એના બીજા ઘણા બધા વર્ષો જિંદગી ના જીવવાડવા માટે પૂરતો હોય છે, કે જેની અંદર સત્યકામ લખે છે કે આપણા બંને નો પ્રેમ, રોહિણી ને સત્યકામ નો પ્રેમ જે છે એ મનોહર ફૂલ જેવો નથી કે સવારે ઉગે ને સાંજે કરમાઈ જાય, પરંતુ રોહિણી ને સત્યકામ નો પ્રેમ છે અનંત આકાશ જેવો છે, સહનશીલ ધરિત્રી જેવો છે કે એને આપવું, વેઠવું, સર્જવું એ જ ધર્મ છે. આવા દિવસો જયારે આવશે બંનેના વિરહના, ત્યારે રોહિણી તને જે દિવસો છે લાંબા લાંબા લાગશે, રાત્રિઓ તો વર્ષો જેવી લાગશે, પરંતુ આપણે જે છે એ ફટક્યા મોતી નથી કે એક જિંદગીના ઘાથી ફૂટી જઈએ, આપણે તો સાચા નવલખા મોતી છીએ. એટલે તું જે રોહિણી એકદમ જિંદગી સામે લડજે, એવો સત્યકામ નો હિંમત ભર્યો પત્ર આવે છે. અને પછી રોહિણી ધીરે 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 એની જિંદગીમાં કઈ રીતના આગળ વધે છે એનું સરસ મજાનું વર્ણન છે. એક એવો સમય આવે છે રોહિણી કે રોહિણી ડિપ્રેશનમાં જતી રહે છે, કારણ કે સત્યકામ નથી, ગોપાળદાસ કાકા ગુજરી ગયા છે, સત્યકામ નો એક પત્ર તો આવ્યો પણ બીજા બધા પાછળ કઈ હતો પતો નથી કે સત્યકામ છે તો છે ક્યાં. ત્યારે રોહિણી ને બીમાર પડી જાય છે પાછી છોકરી, એટલે એને તો એમ જ આ લાગે છે કે એને હવે મરી જવું છે, હવે એને જીવનમાં કોઈ સાર નથી, એને હવે કઈ જીવવામાં માલ નથી કે જીવનનો ઉદ્દેશ કે એવું કઈ દેખાતો હોતો નથી. ત્યારે એ એક માઉન્ટ આબુ ઉપર કોઈક જગ્યાએ આવી જાય છે, એને હેમંત ને પરિવાર એને ત્યાં સાર સંભાળ માટે લઈ આવે છે. ત્યારે રોહિણીની અંદરથી જ આટલા બધા ડિપ્રેશનની અંદર રોહિણીને અંદરથી જ એવો સરસ મજાનો અવાજ આવે છે. જયારે બધા વૃક્ષો ને ફૂલો ને બધાને જોવે છે, કે જયારે વૃક્ષો ને ફૂલો એને કહી રહ્યા હોય ને કે અમારા પાંદડા ખરતા નથી, અમારા ફૂલ શું તૂટતા નથી, અમારા ઝાડ શું કપાતા નથી, અમારી કૂપળો કપાઈ જાય છે એ અમારા સગાવાલા નથી, અમારી ઉપર વરસાદ પડ્યા છે, ટાઢે ઠાર્યા છે, અમારા ઉપર તાપ પડ્યા છે ઘણા બધા, છતાં અમે અડીકમ ઉભા છીએ. શું અમે એવું વિચારીએ કે અમારે હવે નથી જીવવું, એવું વિચારીએ છીએ? છતાં પણ જિંદગીમાં એક આશા સાથે, એક ઉમેદ સાથે અમે જીવીએ છીએ. કાળ સવારે શું થશે, સરસ મજાનું સોનાનું સૂરજ ઉગશે એવી ઉમેદ સાથે, એવી આશા સાથે લઈ અમે જીવીએ છીએ. એવું પછી ધીરે ધીરે રોહિણીની અંદરથી ઇન્સ્પિરેશન આવે છે, અને પછી ધીરે 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 પાછી ડિપ્રેશનમાંથી બહાર નીકળે છે, અને ધીરે 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 સંસારના તાણાવાણામાં ગૂંથાઈ જાય છે. આશા ઉમેદ એની ઉપર પણ બહુ સરસ મજાની એક બુક છે, જેનું નામ છે મૃત્યુંજય, જે શિવાજી સામંતે લખી છે કર્ણની ઉપર, આખી આખી કર્ણના જીવન ઉપર સરસ મજાની. ઈ પણ ઈ હિન્દી સાહિત્યની મહાનવલ ગાથા છે, અને એ જે છે એની વિશે જો તમારે સાંભળવું હોય તો તમે આઈ બટન ઉપર ક્લિક કરી શકશો. અને હેમંત છે એને ક્ષય થઈ ગયો છે ટીવી, એટલે રોહિણી એની સારવાર કરવા જાય છે. હેમંત એને પ્રપોઝ કરે છે કે તને મારી વાઇફ બનવું છે કે નહીં, એમ હેમંત એને પ્રપોઝ કરે છે. હવે હેમંત ને ખબર છે કે રોહિણી ને માત્ર ને માત્ર સત્યકામ જ ગમે છે, સત્યકામ ની સાથે મનથી વરી ચૂકી છે, છતાં પણ સત્યકામ નો કહેતો પોતો નથી, તો હવે શું કરવું. ત્યારે હેમંત એને પ્રપોઝ કરે છે, તો રોહિણી એને જવાબ આપે છે. રોહિણી જે છે તે દાઝી ગયેલું બી છે, જે કદી ઉગી શકે નહીં, એને કશા કોડ નથી, વિધાતા એની સરસ મજાની જે વાડી છે એને ઉજ્જળ કરી નાખી છે, ત્યાં પારિજાતના ફૂલો ઉગે એવી આશા નથી. અને એ જયારે એક બાજુ એના મનમાં સત્યકામ ચાલતો હોય, બીજી બાજુ એને હેમંત નું પ્રપોઝલ આવેલું હોય, અને એના પપ્પા પણ કહી ગયા હોય કે જો સત્યકામ ના આવે તો એને હેમંત સાથે લગ્ન કરવાના છે, ત્યારે એની અંદર મનોવ્યથા શું ને શું એના જિંદગી ની અંદર ચાલતું હોય સરસ મજાની દર્શાવેલું છે. પછી એવું આવે છે કે સ્વાતંત્ર નો સમય છે, બગેર તો એ વખતે અમદાવાદ ની અંદર ગાંધીજી બહુ લોકપ્રિય હતા, તો એના ઘણા બધા ગાંધીજીના અનુયાયીઓ હતા, જે ગાંધીજીને બહુ ફોલો કરતા, પોતાને ફોલોઅર્સ સમજતા. તો ગાંધીજીની વાતો ખબર નહીં કે ગાંધીજીની વાતો અનુસરતા કે નહીં, પણ ગાંધીજી કઈ રીતના પેન પકડે છે, ગાંધીજી કઈ રીતના થેલો પકડે છે, કે ગાંધીજી કઈ રીતના હાય કરે છે, કે એ બધું લોકો અનુસરતા એવા પણ અનુયાયીઓ હતા. એટલે એનું સરસ મજાનું વર્ણન કરેલું છે. જમાનામાં ઘણા ઘણી જગ્યાએ એવું ચાલતું કે જે પૈસા વાળા અમે લોકો હતા તે મતલબ બે સ્ત્રીઓ રાખતા, પોતાની પત્ની સિવાય પણ એક બીજી સ્ત્રી રાખતા. તો જે રોહિણીના જે સસરા હોય છે બેરિસ્ટર વિનાયક રાવ જે છે, એને દારૂ પીવાની લત હોય છે, પછી એની પત્ની હોવા છતાં એક બીજી બાઈને રાખેલી હોય છે,
અને એ અન્ય બાઈ સાથે રાખેલી હોય છે ત્યારે એની ખુદની પત્ની ઉપર શું એની ઉપર વીતે છે એની અંદર. અને આ રોહિણી આપણે જોઈ નથી શકતી તો એનો કેવો વિરોધ કરે છે. અને અંતે જે પેલી બાઈ જે છે જે વિનાયક રાવે એને રખાટ તરીકે રાખેલી હોય છે એ જે બાઈ હોય છે એ કઈ રીતના માત્ર વિનાયક રાવને બગાડવાનું કામ કરે છે, એને જિંદગી સુધારવાનું કોઈ કામ નથી કરતી હોતી. મોટી મોટી નવલકથાની અંદર નાની 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 ઘણા બધા પ્રસંગો આવે, નાની નાની વાર્તા જેવડા ઘણા બધા પ્રસંગો આવે કે જેમાંથી લોકોની જિંદગીમાં એ જમાનામાં શું થઈ રહ્યું હતું એના ઉપર સરસ મજાની વાત આવે છે. એ જમાનામાં ગામડાની અંદર શું થતું, ઘણી બધી સ્ત્રીઓ ઉપર ઘણા બધા પુરુષો એવા હતા જે બધા નજર રાખતા હતા, અમુક વર્ણ વ્યવસ્થા હતી વખતે, બહુ પાકી વર્ણ વ્યવસ્થા હતી. તો એ જમાનામાં જે સારા કુળના હોય, ઊંચા કુળના લોકો હોય, એને નીચા કુળના ઘરનું પાણી પણ ના પીતા એવો સમય ત્યારે હતો. ત્યારે એક એવી ઘરબંધ થયેલી એક બેન હોય છે કે જેનો પતિ એના પતિ એકદમ માયકાંગલો હોય છે અને એની ઉપર ઘણા બધા પુરુષોની નજર હોય છે. ઘણા કારણ કે છોકરી દેખાવડી સરસ મજાની હોય છે તો ઘણા બધા પુરુષો હોય છે એનો જેઠ પણ એની ઉપર નજર રાખે છે. અને એ વખતે એ બધામાંથી નીકળવા માટે એ છોકરી શું કરે છે કે નીચા કુળના જે હોય એના ઘરમાં જઈને પાણી પીવા જાય છે. કે માત્ર એ જમાનામાં તો શું માન્યતા હતી કે માત્ર નીચા કુળના પાણી પીવાથી, એના ઘરનું પાણી પીવાથી તમે પણ નીચા કુળના થઈ જાઓ ને, એકવાર તમે નીચા કુળના થઈ ગયા પછી આ જે લોકો તમારા ઉપર નજર રાખતા હોય છે કે જે ઊંચા કુળવાળા માત્ર ઊંચા કુળવાળા ઉપર નજર રાખતા હોય છે એ નજર રાખતા બંધ થઈ જાય એવું એ છોકરી એવું માનતી એ સમય. પછી અચ્યુત જે છે, ડોક્ટર અચ્યુત જેને આપણે સેવા માટે જે વિદેશ જાય છે, એ અચ્યુત ત્યાંથી એની ભાભી એટલે કે રોહિણીને પત્ર લખતો હોય છે કે ત્યાં શું થઈ રહ્યું છે, વિદેશમાં શું થઈ રહ્યું છે. ત્યારે ઘણી બધી નવાઈ પમાડે એવી વસ્તુઓ જે આપણે સાંભળી ના હોય એવી ત્યાં થઈ રહી હોય છે કે જહાજની ઉપર ઘણા બધા હોય છે સ્ત્રીઓને એક વર્ષ માટે વેચતા હોય છે, બે વર્ષ માટે ગીરવી રાખતા હોય, ત્રણ વર્ષ માટે. તો એવી રીતના એક જે સરસ મજાનો જમીનદાર જેની પાસે બહુ બધા પૈસા હતા ને, એ ચીની જમીનદારની પાસે 20 જેટલી છોકરીઓ ગીરવે હતી, અને કોઈ એક વર્ષ માટે, કોઈ બે વર્ષ માટે, કોઈ ત્રણ વર્ષ માટે. એ બધી જગ્યાએ એક તો અચ્યુત જે છે આપણો એકદમ ગુજરાતી વેજીટેરિયન અને એને જવું પડે છે વિદેશની અંદર, નોનવેજ વધારે મળે જ્યારે વેજીટેરિયન ખાવું પણ મુશ્કેલ લાગે. તો અને એ પાછો શુદ્ધ શાકાહારી હોવા છતાં એને પૈસા કમાવવા માટે શરૂઆતમાં શું કામ કરવું પડે છે એનું સરસ મજાનું વર્ણન આવે છે. આ હતું આખે આખા પહેલા પાર્ટનું અદભુત વર્ણન કે કયા કયા વર્ણન સરસ મજાના છે. હવે પહેલા પાર્ટની અંદર કયા કયા યાદગાર સંવાદ આવે છે એની વાત કરીશું. નિષ્ઠા સરસ મજાનું કહે છે કે જો ઘણી વસ્તુ એવી હોય છે કે તમને આવડે છે પણ જો તમારે દાન જ ના હોય ને તો તમે કરો નહીં એટલી સરસ મજાથી. તો દાન તો બસ હશે કે જો દાન થી કરીએ ને તો ધરતી જેવો બીજો કઈ ધણી નથી, દાન હશે ને એવું એ આપશે દાન. કે ગોપાળદાસ કાકા જે છે એની પાસે તો પૈસા હોય છે પણ પૈસા તો ઘણા બધા પાસે હોય છે, તો પૈસા તો હંધાઈ પાસે હોય પણ જીવ કોની પાસે છે પૈસા દેવાનો કે પૈસા વાપરવાનો જીવ છે એ બધા પાસે નથી હોતો. તો પૈસા તો હંધાઈ પાસે છે પણ જીવની વાત નોખી છે. ગોપાળદાસ કાકાને વિનાયક રાવ એવું સમજાવે છે કે તમે આ ફૂલવાડીમાં ખોટનો ધંધો કરો છો, જે તમે વસ્તુ આ બધી વેચો છો એ તમે બહાર જો વેચવા જાવ તો હજારોમાં વેચાય. ગોપાળદાસ કાકા સરસ મજાનો ડાયલોગ મારે છે કે જો ઈશ્વરના કોર્ટમાં માત્ર એક જ વાત નોંધાતી હોય ને તો હું જરૂર હારી જાત, પણ એવું નથી, ઈશ્વરના કોર્ટની અંદર તો ઘણી બધી બીજી બાબતો લખાય છે. આવી જ વાતથી બીજું એક પુસ્તક યાદ આવી જાય છે, દુખિયારા લેસ મિઝરેબલ, જેનો અનુવાદ કરેલો છે મૂળ શંકર મો ભટ્ટે, જેની અંદર જીનવાલજીમ આપણા કથાનો નાયક છે એ જગ્યાએ. અને એની અંદર જીનવાલજીમને પણ એક એવો સમય આવી જાય છે કે જ્યારે એને જેની પાસે જયારે પુષ્કળ સંપત્તિ હોય છે અને એવા જયારે એના પીક ઉપર હોય છે એવી જગ્યાએથી એને જેલની અંદર જવાનું, એની પાસે હોય છે કે એને જો અહીંયાથી ઉતરશે તો એને જેલમાં જવાનું છે. તો એવી જગ્યાએ છે ત્યારે જીનવાલજીમ ઈ બધી સંપત્તિ બધે બધું છોડીને તો એ જેલમાં જવા માટે ત્યાં કોર્ટમાં વયો જાય છે. કારણ કે એને બીજાની નજરમાં નહીં પણ ઈશ્વરની નજરમાં ઊંચું થવાનું છે. જો તમારે દુખિયારા પુસ્તકનું પણ જો સાંભળવું હોય બુક ટોક તો તમને આઈ બટન ઉપરથી મળી જશે. ગોપાળદાસ કાકા એક સરસ મજાનો ડાયલોગ મારે છે, ઈશ્વર તો દયાધન છે, જો આમ ના હોત તો માત્ર ને માત્ર જે બુદ્ધિશાળી લોકો છે કે જેને
શ્લોકો ગાઈને ઈશ્વરને ભજતા આવડ્યા છે, કે ભજનો ગાઈને ઈશ્વરને ભજતા આવડ્યા છે, કે અમુક અમુક ટેકનિક્સ થી ભગવાનને ભજતા આવડે છે, એ લોકો જ ઈશ્વરના દરબારમાં પેશી શકે. પણ એવું નથી, ઈશ્વરને મન તો બધા જ સરખા. એને મન અપણ હોય કે શું, કે લૂલા લંગડા હોય તે શું, ઈશ્વરને મન તો દરબારમાં બધા જ સરખા. અમલા દીદી સરસ મજાનો વચ્ચે ડાયલોગ મારે છે કે અસામાન્ય જયારે સામાન્ય થઈ જશે, જે એક્સ્ટ્રાઓર્ડિનરી છે, આપણે રોજ કરવા લાગશું એક્સ્ટ્રાઓર્ડિનરી કામ, એ આપણા માટે નોર્મલ થઈ જશે, ત્યારે જ આપણે નોર્મલ માંથી સામાન્ય માંથી અસામાન્ય બની શકીશું. આઘાત થી તો માટી પડે છે. ઘણી વાર એવું સાંભળવામાં આવે કે ફલાણો આઘાત લાગ્યો એટલે માણસ છે એ પડી ભાંગ્યો, માણસ સર્વાઈવ કરી ના શક્યો, કે એ જે આઘાત છે સહી ના શક્યો. તો આવા સમયે રોહિણી ઉપર ઘણા બધા આઘાતો આવે છે, ત્યારે સત્યકામ જે ચિઠ્ઠી લખે છે એની અંદર એક સરસ મજાનું લખે છે કે આઘાત થી તો માટી પડે છે, આઘાત થી તો માત્ર માટી પડે છે, મનુષ્ય તો પાપ કર્મ થી પડે છે. એક સરસ મજાનું દર્શન આમાં દર્શક કરે છે કે જે દેશ પોતાના બાળકો એની કેળવણીની અંદર નબળી કક્ષાના માણસો મૂકે છે ને, એ દેશ ખરેખર શું કરી રહ્યો છે, જાજા વ્યાજની આશાએ નાણાને બિનસલામત જગ્યાએ રોકવા જેવી આત્મઘાતી સમાજ નીતિ કરે છે. પછી ઘણી વાર એવું થાય કે એવી મુસીબતો આવી પડે કે મુસીબતમાંથી નીકળવાનો જે માર્ગ હોય ને એ એનાથી વધારે મુસીબત ભર્યો હોય. તો ત્યારે એક સરસ મજાનો ડાયલોગ આવે છે કે રોગ કરતા વૈદુ ભયંકર થઈ જાય તેવું વૈદુ બંધ થવું જોઈએ. થોડુંક સત્ય, નરોવા કુંજ રોવા, માણસ કે હાથી, થોડુંક સત્ય જે છે ને એ અસત્ય કરતા ક્યાંય બુરું છે. હવે આખી આખી વાર્તા આપણે સાંભળી લીધી હતી કે સ્ટોરીનો પ્લોટ શું છે, સ્ટોરીની અંદર યાદગાર જે અદભુત વર્ણન કયા છે, અદભુત સમાજ સાંભળી લીધા. હવે આખી આખી પુસ્તક વાંચી, પુસ્તકની અંદરથી શીખશો શું, જીવનની અંદર કઈ વસ્તુ આ પુસ્તકની અંદર ઉતારવાની છે કે ખાલી આ વાંચીને નીકળી જવાનું છે. તો જીવનમાં ઉતારવા લાયક શીખ આ પુસ્તકમાંથી, સમય. સમય જે છે એ ખરેખર હીલ કરે છે, સમય જૂના ઘા જે છે રૂઝાવે છે, સમય રૂઝાવે છે, રૂઝવાનું કામ કરે છે સમય, રૂઝાવવાનું. રોહિણીની અંદર તમે જુઓ ને તો રોહિણી શરૂઆતમાં સત્યકામ સત્યકામ સત્યકામ, સત્યકામ સિવાય જીવન નહીં, સત્યકામ સિવાય આમ નહીં તેમ નહીં, માત્ર સત્યકામ સત્યકામ સત્યકામ. અગર એ સમયની અંદર જો રોહિણીએ કોઈ ગંભીર પગલું લઈ લીધું હોત તો પછીની સમય જે જેમ જીવન અનંત છે કે સત્યકામ પછીથી પાછો આવ્યો હોત તો ત્યારે શું થાત. એના બદલે રોહિણીએ પોતાના ડિપ્રેશનમાંથી પોતાની રીતના બહાર નીકળી, અંદરથી ઇન્સ્પિરેશન લાવીને અને પોતે એ સમય, ઘણીવાર માત્ર જે સમય જે છે ને એ પસાર કરવાનો હોય છે, તો રોહિણીએ એ જે સમય જે છે ને એ પસાર કરી નાખ્યો. અને પછી તો સુખનો સૂરજ ઉગવાનો જ છે, ભલે ગમે એટલા ઝેરના કટોરા રાણા આપે, પણ મીરાબાઈ પરમ ભક્ત શ્રી કૃષ્ણની અને શ્રી કૃષ્ણ મળવાના જ છે. કામ નહી ખબર નથી રોહિણીને ક્યાં છે, છતાં એ જે ધીરે 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 સમય વિતાવે છે અને પોતાના જે જૂના ઘા છે રૂઝાવે છે. ટાઈમ વિલ હીલ યુ, સમય તમને રૂઝાવી દેશે. પછી અહીંયા ઘડીએ વળીએ એવું બોલવામાં આવે છે કે પાપ કર્મથી બીઓ, પાપ કર્મથી બીઓ, ઈશ્વરના નજરમાં ઊંચું બનવાનું છે, એટલે હંમેશા સત્કાર્ય કરવાના છે. હવે સત્કાર્ય કરવાનો મિનિંગ એવું નથી કે તમે સત્ય સત્કાર્ય કરો એટલે જે જૂના બુરા કર્મ કર્યા હોય એ માઇનસ થઈ જાય અને સત્કાર્ય તમારા પ્લસ રહે અને બુરા કર્મ માઇનસ થઈ જાય અને પછી ઇક્વલ થઈ જાય, એવું નથી. સત્કાર્યનો બદલો જે છે એ સત્કાર્યનો બદલો સત્ય કર્મમાં મળે છે, અને જે બુરુ કામ કર્યું હોય છે ને એનો બદલો બુરા કામમાં મળે છે. એટલે એવું નથી કે ગમે એટલા ઘણા બધા પાપ કર્મો કે બુરા કર્મ કરીને તમે થોડા બધા સારા કર્મ કરી લો તો એ પ્લસ નું માઇનસ થઈ જાય, સારાનો બદલો સારો મળે અને ખરાબનો બદલો ખરાબ.